कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धे कृपाणु देव द्वारा लखेल 12 भावनाओ अंतर्गत हमणा जे आपणे मांगलिक स्वरूपे प्रस्तुत करेलो छंद अश्रण भावनानो छंद छे। चार गति 84 लाख योनिमां आ जीवने माटे परमार्थथी एक शुद्धात्म ज्ञायक स्वभाव भाव ज शरणभूत छे। व्यवहारे पंच परमेष्टि शरणभूत छे। शुद्धात्म अरु पंच गुरु जगमा शरणादोई। एटले आ आश्रण भावना में कृपाणु देवे बहु अद्भुत बात करी। सर्वज्ञनो धर्म सुशरण जाणी। सुशरण एटले सारी रीते सम्यक रीते खरेखर शरण लेवा योग्य कोई छे तो सर्वज्ञ द्वारा कहेलो धर्म ज छे। वीतरागी सर्वज्ञ भगवंतो द्वारा निरूपायेलो मार्ग ज शरण लेवा योग्य छे। शरण सहाराने कहेवामां आवे। सहारो लेवो पड़खो लेवो श्रद्धा में लेव ज्ञान आचरण में लेव प्रतीति में लेव पोताना चिंतन मनन माटे जेने सहारो बनावो जेनो आश्रो लेवो एने सुशरण कहेवामां आवे छे। वीतरागी सर्वज्ञ भगवंतोनो धर्म ज मात्र एक सारी रीते सम्यक रीते खरी रीते शरण लेवा योग्य छे। ते सिवाय बीजू बधू अशरण छे शरण लेवा योग्य नथी। जो के आपणे एम पण कही शकीए सर्वज्ञ द्वारा कहेलो सर्वज्ञ द्वारा निरूपायेलो धर्म ज अशरण छे। अर्थात
जेने कोई ना शरण नी आवश्यकता नथी, जेने कोई ना शरण नी गरज नथी, एवो ई अशरण छे। एना अर्थमां आगळ कहे छे, आराध्य आराध्य प्रभाव आणी, खूब आराधना खूब प्रभावना प्रभाव आणी, खूब अंतरंगमांथी अहो भाव लावीने, अहो मने तो आ वातनी खबर ज नहोती, खूब महिमा लावीने एनी आपणे आराधना करवी जोईए। एनो लाभ, એના વિનાનો ગેરલાભ, એનું ચિત્ર દોરતા કૃપાળુદેવે બહુ સરસ વાત કરી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના આ જીવ અનાથ છે, એકાંત અનાથ છે। એકાંત એટલે અહીંયા સર્વથા, શરણ લેવા યોગ્ય સર્વજ્ઞના ધર્મ સિવાય આ જીવ, એના ધર્મ વગર આ જીવ સર્વથા બધી જ રીતે અનાથ છે। કોઈ એનો ધણી નથી, કોઈ એનો માતા પિતા નથી, કોઈ એના માથે ગુરુ નથી, કોઈ એને સાતા ઉપજાવે એવા નથી। પણ જો એ ધર્મની આરાધના કરવામાં આવે તો સનાથ થશે, સંપૂર્ણ રીતે સનાથપણું આપણા જીવનમાં આવ્યા વિના નહીં રહે। એટલે ચોથી લીટીમાં કહે છે, એના વિના કોઈ ન બાહ્ય સ્યાસે, એના વગર કોઈ પણ તને મદદગાર નથી, મદદ કરી શકે એવા નથી। એવી રીતે આ બહુ અર્થપૂર્ણ છંદ છે। ફરી એકવાર આપણે આનો પાઠ કરીએ, સર્વજ્ઞનો ધર્મ સુષરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય સ્યાશે। આપણે પંચ નમસ્કાર મંત્રમાં એમ બોલીએ છીએ, ચત્તારી મંગલમ પાઠમાં ચાર મંગલ, લઘુત્તમાના પાઠમાં ચાર ઉત્તમ, અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને કેવલી પ્રણીત ધર્મ મંગળ છે, ઉત્તમ છે અને શરણ લેવા યોગ્ય છે। તો શરણના પાઠમાં આપણે બોલતા હોઈએ છીએ, ચત્તારી શરણમ પવજ્જામી, અરહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પંડતમ ધમ્મમ શરણમ પવજ્જામી। તો હું અરહંતને શરણે જાઉં છું, સિદ્ધ ભગવંતોને શરણે જાઉં છું, સાહુ શરણમ ત્યાં સાહુ પદમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુના શરણે હું જાઉં છું, અને કેવલી પ્રણીત ધર્મના શરણે હું જાઉં છું। ખરેખર તો અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓના શરણે જવું એટલે તેઓએ જે કેવળી પ્રણીત ધર્મના શરણે ગયા છે તે વિતરાગ આત્મધર્મના શરણે જવું, એનું નામ કેવળી પ્રણીત ધર્મના શરણે જવું। તો એ શરણવાળો જે પાઠ છે નમોકાર મંત્રમાં, એનો જ આ ભાવાનુવાદ એક પ્રકારે છે, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અહો મને તો આ વાતની ખબર જ નહોતી, એવા ભાવપૂર્વક આપણે ધર્મના શરણે જવું જોઈએ, ધર્મની આરાધના આપણે કરવી જોઈએ। આ ઉપલક્ષમાં કૃપાળુદેવનો પત્રાંક છે 505, એ 505નો પત્રાંકનું પણ વાંચન આપણે કરીએ। ઓમ, વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું, આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો,
અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ, નિવૃત્તિ થાવ, નિવૃત્તિ થાવ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. નિજ નિધિ નિજ મે બતાઈ, યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. હે જિન વાણી ભારતી, તો હિ જપો દિન રૈન, જો તેરી શરણ ગહે શું પાવે સુખ ચૈન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લો કાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક, સદા દેત હો ઢોક.